ઉચ્છલના ગ્રુપ ગ્રામ પંચાયત ઘુટીમાં સમાવેશ જેમણે ગામમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના હેઠળ બનતો રસ્તો જાણે ગામેથી સ્મશાન સુધીનો એપ્રોચ રોડ આશરે સપ્ટેમ્બર 2020 થી શરૂ કરવામાં આવ્યો રસ્તાની કામગીરી પૂર્ણ થાય તે પહેલા તો બોર્ડ લટકાવી દેવામાં આવ્યા છે ઉકાઈ અસરગ્રસ્ત ગામમાં રસ્તાની કામગીરી તકલાદી અને હલકી કક્ષાની થઈ રહી હોવાથી જે અંગે તટસ્થ તપાસ કરી કસૂરવારો સામે યોગ્ય પગલા ભરવા ખુદ તાલુકા પંચાયત સભ્ય અને દંડક એવા મુકેશ ગામિતે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે ઉચ્છલ તાલુકા પંચાયતના આનંદપુર બેઠકના સભ્ય મુકેશભાઈ ગામિત દ્વારા એક માસ પહેલા જિલ્લા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી તેમ છતાં આ રસ્તાના અધૂરા આ કામને લઈને ફરી જિલ્લા કલેક્ટરને તપાસ કરવા માટે ફરી ફરિયાદ કરાઈ અને આ રસ્તાના કામમાં થયેલ ભ્રષ્ટાચાર બાબત તપાસ કરવાની માંગ કરાઈ છે હું મુકેશભાઈ બાપુભાઈ ગામિત તાલુકા પંચાયત સભ્ય આનંદપુર છોટી ગ્રામ પંચાયત સમાવિષ્ટ ગામ જામણે ગામે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રસ્તો મંજૂર કરવામાં આવ્યો હતો ફેબ્રુઆરી 2020થી મંજૂરી આપવામાં આવી હતી ફેબ્રુઆરી નવેમ્બર સુધી રસ્તાનું કામ પૂર્ણ કરવાનું હતું તેમ છતાં એજન્સી દ્વારા સપ્ટેમ્બર 2020ની અંદર કામ શરૂ કરવામાં આવ્યું હતું અત્યારે મે પૂર્ણ થવાનો છે છતાં એજન્સી દ્વારા કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી ગત એપ્રિલ 3 તારીખે લેખિત ફરિયાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રીને કરવામાં આવી હતી તેમ છતાં અધિકારી દ્વારા અધિકારીઓ સામે તથા એજન્સી સામે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી જેને લઈને જવાબદાર વ્યક્તિ તરીકે એક પ્રતિનિધિત્વ કરું છું એને અનુસંધાને આજરોજ જિલ્લા કલેક્ટરશ્રીને મેં લેખિત જાણ કરી છે અને યોગ્ય અધિકારીઓ સામે તથા એજન્સી સામે યોગ્ય પગલાં લઈ તેઓ સામે કડક પગલાં લઈ લોકોને ન્યાય મળે એવી માંગ કરી છે જબ્બર પઠાણ સાથે નીતિન ભારતી દિવ્યાંગ ન્યૂઝ તાપી